સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની સર્વાનુમતે બિનહરીફ વરણી બાદ આજે નવા પ્રમુખ ઉપપ્રમુખ દ્વારા નગરપાલિકામાં ચાર્જ સંભાળતા પહેલા ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ નગરપાલિકામાં 2.5 વર્ષની ટર્મ માટે નવા નિમણૂક થયેલ પ્રમુખ દીપકભાઈ હસમુખભાઈ કડિયા તથા ઉપપ્રમુખ જગદીશભાઈ લચ્છુમલ કિમતાણી દ્વારા નગરપાલિકાનો કાર્યભાર સંભાળતા પહેલાં આજે નગરપાલિકા ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કથામાં પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ શિક્ષણમંત્રી જયસિંહ ચૌહાણ, ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, પૂર્વ પ્રમુખ ગીતાબેન પટેલ, પૂર્વ પ્રમુખ રતિલાલ ટેકવાણી, પૂર્વ પ્રમુખ ગિરીશભાઈ પટેલ, નગરપાલિકાના કોર્પોરેટરો સહિત ભાજપ કાર્યકરો, ભાજપ આગેવાનો, કાર્યકરો, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન સત્યનારાયણની કથાનો લાભ લઈ પ્રસાદ લઈને નવીન વેરાયેલા પ્રમુખ દીપકભાઈ હસમુખભાઈ કડિયા તથા ઉપપ્રમુખ જગદીશભાઈ લચ્છુમલ કિમતાણીને શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ. ચોવીસ તારીખે સોમવારના દિવસે પ્રાંતિજ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની જે ચૂંટણીઓ જાય એમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટમાં ભાઈ દીપકભાઈ કડિયા અને ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ કિમતાણી બંનેના નામ આવ્યા અને ભારતીય જનતા પાર્ટીના તમામ કોર્પોરેટરશ્રીઓ અને તમામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વડીલોએ જે વિજય જે નામ વધારે ને અને બંનેને જે બિનહરીફ જાહેર કરાવ્યા એટલે હું આવરીને સર્વેને મારી શુભકામના પાઠવું છું અને આવનારા સમયની અંદર પ્રાંતિજ નગરની અંદર ખૂબ વિકાસ થાય એ અર્થે આજે જ્યારે ચાર્જ સંભાળવા હોય ત્યારે ઉપપ્રમુખ અને પ્રમુખ તો આજે સત્યનારાયણ ભગવાનની કથા રાખેલી અને કથામાં સર્વ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર મિત્રો અને નગરના આગેવાનો જોડીને આ કથામાં હાજરી આપી. હું આવનારા સમયની અંદર આ નગરનો ખૂબ વિકાસ થાય એવું પરમાત્માને પ્રાર્થના કરી અને સર્વને મારી શુભકામનાઓ. ભારત માતા જય, વંદે માતરમ. પ્રાંતિજ નગરપાલિકામાં આવનારા 2.5 વર્ષ માટે પાર્ટીના મેન્ડેટ મુજબ પ્રમુખ તરીકે ભાઈ દીપકભાઈ કડિયા અને ઉપપ્રમુખ તરીકે ભાઈ જગદીશભાઈ કિમતાણીના નામની દરખાસ્ત થઈ હતી અને આજના દિવસે, આજે શુભ દિવસે ભગવાન સત્યનારાયણ ભગવાનની કથા કરીને બંને મિત્રો 12:39 શુભ મુહૂર્તમાં એ આજે ચાર્જ સંભાળે છે. બંનેને અને આખી અમનારી આવનારી ટીમને, દરેકને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. આવનારો સમય એ ખૂબ સારી રીતે ભારતીય જનતા પાર્ટીનું રહે, પ્રાંતિજ શહેરને નંદનવન બનાવે, મારા સ્વપ્નનું પ્રાંતિજ વર્ષોની મારી અપેક્ષાઓ રહેલી છે અને એમાં મૂર્તિમંત કરવા માટે તમામ કોર્પોરેટરશ્રીઓ પણ એમને સહયોગ આપે અને ગ્રામજનો પણ એમને સહયોગ આપે એટલા માટે તો આ ભગવાન સત્યનારાયણની કથાની અંદર પણ તમામ કોર્પોરેટરશ્રીઓ, તમામ સંગઠનના હોદ્દેદારો અને ગ્રામજનો પણ, સુજ્ઞ ગ્રામજનો પણ જોડાયા છે અને બંનેને ભગવાનને હું પ્રાર્થના કરું છું કે એમને પણ ખૂબ શક્તિ આપે જેથી કરી કે હવે ચૂંટાયા પ્રાંતિજ શહેરના પહેલા નંબરના બીજા નંબરના નાગરિક બન્યા છું તો તમને પણ ખૂબ શક્તિ આપે ભગવાન. કે હવે હું તો એટલા સુધી કહેવા માગું છું કે પાર્ટીથી પર રહીને, નાત જાતથી પર રહીને સમગ્ર પ્રાંતિજનો વિકાસ થાય, ખૂબ સારો વિકાસ થાય અને તમામ આગેવાનો પણ એમને સહયોગ આપે એવી અપેક્ષા રાખું છું અને એમને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના.